હા કહું ને કે હું જ્યારે વિધવાસ થઈ ત્યારે બેનને મેં કીધું કે મને ખોરાકની આવી બધી બહુ મુશ્કેલી હતી, તો તું અત્યારે વિધવાસ થઈ તો તું હિંમત પણ હારી જઈશ ના, હું તને સાથ આપું છું. તો બેને કીધું કે હું હિંમત તો હારી જ જીવું. તો બેન કે શું કરવાનું, કે તમે ચાલો હું એક સવિતા બેનની ઓફિસ ઉપર ગયેલી અને ઓફિસ ઉપર જઈને વિધવા સહારીનો કાગળ અમે મેળવી શક્યો. મેળવી શકીને પછી એ બેનને મેં રસ્તો બતાવ્યો, તે બેન પછી હિંમત ના હારી અને એ મારી રીતે કરીને અને એને છોકરોને જીવન ગુજાર્યું અને આગળ ગયા એ બેને. અને એ બેને પછી કાગળ મેળ્યો અને એને મહેનત કરી અને રીતે મારી જીવી તકલીફ પડતી રીતે બેને છોકરો મોટો કર્યો. બીજો, તમે તમારી આ જીવનની કહાની પરથી બીજા લોકોને શું સંદેશ આપવા માગો છો? સંદેશ એ જ માગું છું, એમને કહેવા માગે કે હું વિધવાસ થયેલી તો મારે ચારે પહેલી મુશ્કેલી હતી કે મજૂરી મળે ના મળે, તે બેન હિંમત હારી જેલી, તે બેનને મેં હિંમત આલેલી. પછી મેં કીધું કે જેવી મારી જેવી હિંમત તને આવી એવી બીજી બહેનોને આજુબાજુ બહેનોને તારી હિંમત આલવી જ જોઈએ અને આલવાની જ છે.